નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો ચલો આપણે આ પાઠની અંદર આપણે આગળ ભણીએ સંશ્લેષિત રેસાના ગુણધર્મો. તો મેં તમને પેલી વખત પણ સમજાવી દઉં કે સંશ્લેષિત રેસા શું છે. તે શું છે? માનવ સર્જી રેસા છે. ચોમાસાની અંદર તમને પલર સમજાવે કે આપણે કયા પ્રકારની છત્રી વાપરશો તો આપણે પલરીશું નહીં, કેવા પ્રકારનું રેઇનકોટ પહેરીશો તો આપણે પલરીશું નહીં. તો સંશ્લેષિત રેસાનો એક અગત્યનો બીજો ગુણધર્મ શું છે કે જલ્દીથી ધોવાઈ જાય છે, જલ્દીથી સુકાઈ જાય છે, વાળવામાં સરળતા રહેશે, સરળતાથી આપણે બજારની અંદર મળી રહે છે અને અલગ અલગ કલરમાં પણ મળી રહે છે. હવે આપણે આગળ આપણી તરફ ભણીએ પ્લાસ્ટિક. તમે વારંવાર પ્લાસ્ટિકનો યુઝ કરતા હશો, જોયા હશે, કોઈ નવો શબ્દ નથી. તો શું કહેવામાં આવે છે કે સંશ્લેષિત રેસાની માફક પ્લાસ્ટિક એક પોલિમર છે. એની અંદર જે એકમોની ગોઠવણી છે એ અલગ અલગ છે. કેટલીક ગોઠવણી રૈખિક છે તો કેટલીક ગોઠવણી અરૈખિક છે. હવે આપણે થોડું તમને આગળ સંશ્લેષિત રેસાની અંદર પણ આગળ તમને કહી દઉં થોડું ઘણું કે એક તમારે અનુભવ કરવાનો છે. બે ડોલ લેવાની છે, બે ડોલોની અંદર અડધી ડોલ સુધી પાણી લેવાનું છે. એક તમારે કુદરતી છે દ્વારા મળેલી વસ્તુનો ઉપયોગ કરવાનો છે અને એક વસ્તુમાં કહેવાનું છે સંશ્લેષિત રેસાનું કાપડ લેવાનું છે. બંને કાપડને સરખી ડોળોની અંદર રાખવાનું છે. 5-10 મિનિટ પર તમારે લેવાનું છે. તમે જોજો કે કયા કાપડે સૌથી વધારે પાણી પીધું છે. ધારો કે તમે એક ડોળની અંદર તમે ધાબળ ડબોળ્યો હોય કે એની અંદર સર ડબોળ્યું હોય, બીજી ડોળની અંદર તમે સાલ સોરી કે તમારા પપ્પા મમ્મી પપ્પા શર્ટ પહેરતા હોય કે મમ્મીને જે સાડી હોય એ ડબોળી હશે તો શું થશે? તો જે સાડી હશે એ જે વસ્તુ જે છે એ પાણી ઓછું પીશે, એટલે કે સંશ્લેષિત રેસા છે. જે કૃત્રિમ રેસા જે છે એ પાણી ઓછું પીવે, જ્યારે માનવ સર્જી રેસા છે એ ખૂબ જ પાણી પીવે છે. હવે બંને નીચવી દો છો અને ત્યાર પછી એને સૂકવો છો તો કુદરતી રેસા જે છે એ સૂકવવા માટે પણ જલ્દી સુકાતા છે નહીં. લાગ આવે તો 2 દિવસે સુકાય છે. સ્વેટર તમે જોયું હોય, ધાબો જોયો હોય, શર્ટ જે હોય છે કે તમારી સાડી છે, સંશ્લેષિત રેસાની સાડી છે, જે કૃત્રિમ રેસાથી બનેલી હોય છે, ફટોફટ સુકાઈ જતી હોય છે. તો બંને વચ્ચે આટલો ડિફરન્ટ રહેલો છે. પ્લાસ્ટિકની અંદર આપણે આગળ વાત કરીએ કે થર્મોપ્લાસ્ટિક અને થર્મો સેટિંગ પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક વસ્તુ જે છે એ હળવી હોય છે, મજબૂત હોય છે, સ્થિતિસ્થાપક હોય છે, અલગ અલગ કલરમાં ઢાળી શકાય છે, ફરી એનું રિસાયકલિંગ પણ કરી શકાય છે. તો પ્લાસ્ટિકના બે પ્રકારો અહીંયા આપણે ધોરણ 8ની અંદર છે, થર્મોપ્લાસ્ટિક અને થર્મો સેટિંગ પ્લાસ્ટિક. થર્મોપ્લાસ્ટિકનો શું આવે છે, એની બનાવટ કેવી થાય છે, એના ઉપયોગો, ત્યાર પછી આપણે થર્મો સેટિંગ પ્લાસ્ટિક વિશે ભણીએ. તે બોર્ડમાં જે પણ લખ્યું છે આપણે લખીને આપણે તૈયાર કરીશું. તો શું કહેવા માંગે છે થર્મોપ્લાસ્ટિકની અંદર કે પ્લાસ્ટિક કે જે ગરમ કરતા સરળતાથી વિકૃત થઈ જાય છે કે તૂટી જાય છે. થર્મોપ્લાસ્ટિકમાં શું છે કે જલ્દી શું રહે છે, ગરમ થઈ જાય છે, જલ્દી શું રહે છે, તૂટી જાય છે. કોઈક દિવસ ટ્રાય કરજો કે પ્લાસ્ટિકની બોટલમાં ગરમ પાણી રેડજો તો એ બોટલ વિકૃત થવા મળશે, ધીમે ધીમે ઓગળવા મળશે. તો થર્મોપ્લાસ્ટિકમાં શું છે કે એ પ્લાસ્ટિકને ગરમ કરતા ઝડપથી તૂટી જાય છે અને સામાન્ય કોઈ ગરમ પાણી રેડવામાં આવે તો વિકૃત થઈને તૂટી જાય છે. તો એના બે ઉદાહરણો છે, કયા કયા છે? પોલિથીન અને PVC. બીજા ઉદાહરણો છે રમકડા, કાંસકા અને જુદા પ્રકારના પાત્રો બનાવવા માટે શેનો ઉપયોગ થાય છે? થર્મો પ્લાસ્ટિકનો ઉપયોગ થાય છે. એ વધારે પડતું ટકાઉ છે નહીં, કેમ કે જડી જાય છે, તૂટી જાય છે. આગળ નેક્સ્ટ છે થર્મો સેટિંગ પ્લાસ્ટિક. તો એ પ્લાસ્ટિક કેવું છે કે જલ્દી ગરમ થતું છે નહીં, એક વખત ઢાળ્યા પછી ફરી એને બીજી વખત ઢાળી શકાતો નથી. તો કેવું પ્રકારનું છે તો વ્યાખ્યા જોઈએ આપણે કે કેટલાક પ્લાસ્ટિકને એકવાર કોઈ આકારમાં ઢાળ્યા પછી ગરમ કરીને નરમ કરી શકાતા નથી. તુલામાં શું છે? બેકેલાઇટ અને મેલામાઇન. કઈ બે વસ્તુઓ છે થર્મોસેટિંગમાં? બેકેલાઇટ અને મેલામાઇન છે. વિદ્યુતની સ્વીચો બનાવવા માટે આપણે સ્વીચ પાડીએ છીએ ઘરની અંદર, પણ શું કહે છે વિવિધ વાસણોના હાથાઓ માટે,
તળિયાની જે ટાઇલ્સ છે હોય છે એ પણ પ્લાસ્ટિકની બનેલી હોય છે. રસોડાના વાસણો માટે અને અગ્નિરોધક કાપડ બનાવવા માટે ઉપયોગી થાય છે. તો થર્મોસેટિંગ પ્લાસ્ટિક કેવું હશે, ખૂબ જ મજબૂત હોય છે, એટલે કે સ્વીચ હોય જલ્દી ઓગળી જતી છે નહીં. તમે પ્લાસ્ટિકમાં તમે જોઈ શકો છો વસ્તુની અંદર સરસ મજાના ડબ્બા તમે જુઓ છો, નાસ્તાના ડબ્બા જુઓ છો, બરણીઓ જોઈ શકો છો, ડોગો તમે જોઈ શકો છો, અલગ અલગ આકારમાં ઢાળી શકાય. હવે આપણે આગળ શરૂ ભણીએ કે પ્લાસ્ટિકના કેટલાક ગુણધર્મો છે. તો પ્લાસ્ટિકના કયા કયા ગુણધર્મો છે વિચાર કરો. કે આપણે કોઈ લોખંડની કોઈ વસ્તુ બનાવી હોય તો આપણે સરળથી ઉપાડી ના શકીએ, પણ પ્લાસ્ટિકની કોઈ નાની વસ્તુ બનાવી હોય તો એ વસ્તુને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકીએ છીએ. કારણ કે ઉપાડવામાં કેવી હોય છે, હળવી હોય છે, લોખંડની વસ્તુ આપણે ઉપાડી શકતા હોતા નથી. તો પ્લાસ્ટિકના અંદર ગુણધર્મો કયા કયા છે એ આપણે જોઈએ. ત્યાર પછી એના કેલા છે, એના ગુણધર્મો સિવાય એના દુર્ગુણ કહીએ છીએ કે આપણે હાનિકારક કેવી રીતે છે એ આપણે આગળ અભ્યાસ કરીએ. તો તમારે આ પણ ટોપિક છે, તમારે શું કરવાના છે ટોપિક એ તમારે બધા સરળ રીતે તમારે લખી દેવાના છે. પ્લાસ્ટિક એક્ઝામ્પલ વિશે સમજ્યા બરાબર કે થર્મોપ્લાસ્ટિક, થર્મોસેટિંગ પ્લાસ્ટિક. હવે આપણે પ્લાસ્ટિકના ગુણધર્મો વિશે કે એની અંદર કયા ગુણધર્મો છે. તો પહેલો ટોપિક છે શું કહે છે કે બિન પ્રતિક્રિયાશીલ છે. તો મિત્રો જોવો છો કે લોખંડની આપણે જાળી લગાવેલી હોય કે લોખંડની કોઈ બી બારી બારણા હોય તો કાટ લાગે છે. કેમ કાટ લાગે છે કે હવામાં ખુલ્લો રહે છે અને હવામાં ખુલ્લો રહેવાથી ઓક્સિજન સાથે રાસાયણિક પ્રક્રિયા કરીને કાટ લાગે છે, ખવાઈ જાય છે. આપણે શું લગાવીએ છીએ, એના પર કલર લગાવીએ છીએ. પ્લાસ્ટિકમાં મિત્રો એવું બનતું છે નહીં, એ કોઈ પણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરતું છે નહીં. એનો મતલબ શું છે, બિન પ્રતિક્રિયાશીલ છે, એના પર કોઈ જ અસર થતી નથી. એટલે પ્લાસ્ટિકની વસ્તુ કાટ લાગવાનો કે ખવાઈ જવાનો કોઈ પ્રશ્ન કે સડી જવાનો કોઈ પ્રશ્ન બનતો છે નહીં. બીજું ગુણધર્મ છે કે હળવું, મજબૂત અને ટકાઉ છે. તમે કઈ ચર્ચા કરી કે હળવું છે, એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જવું હોય તો પણ, મજબૂત કોઈ દિવસ આપણા હાથ પરથી પટકી જશે તો પણ જલ્દી ભાગી જતું છે નહીં. ટકાઉનું મતલબ થાય છે લાંબા સમય સુધી એ રહી શકે છે, પ્લસ પૈસા ખર્ચવામાં પણ કે સસ્તામાં મળી રહેશે, અલગ અલગ આકારમાં, અલગ અલગ રંગમાં, અલગ અલગ સાઇઝમાં મળતું રહે છે. નવો ટોપિક છે કે પ્લાસ્ટિક અવાહક છે. ઉષ્મા અને જેમ આપણે થર્મોસેટિંગ પાસે વાત કરી કે બેકેલાઇટ ને મેનામાલ નિમ્યું છે કે પોતાને ટાઇલ્સ બનાવવા માટે, સ્વિચ બનાવવા માટે ઉપયોગી છે. વિદ્યુત ને ઉષ્માના અવાહક છે. તમે જોઈ શકો છો કે સ્ક્રૂ ડ્રાઈવર જે હોય છે એના પર હેન્ડલ પ્લાસ્ટિકના બનેલા હોય છે, જે વાયર હોય છે એના પર પ્લાસ્ટિકનું પડ લગાવવામાં આવે છે. એટલે પ્લાસ્ટિક છે એ ઉષ્મા અને વિદ્યુતનું શું છે, અવાહક છે. આગળ આપણે ટોપિકની વાત કરીએ કે પ્લાસ્ટિક બીજી કઈ કઈ જગ્યાએ વપરાય છે આપણે જાણતા નથી. પુસ્તકમાં શું કીધું છે કે શ્વાસ સંબંધી ઉદ્યોગોમાં, દવાની ગોળીઓનું પેકિંગમાં, ઘાને ટાંકા લેવા માટેના દોરા, સિરિંજ, ડોક્ટરના હાથના મોજા, રસોઈના વાસણો જે હોય છે એના પર નોનસ્ટિકનું શું લગાવવામાં આવે છે, પણ લગાવવામાં આવે છે. બધી જગ્યાએ પ્લાસ્ટિક ઉપયોગી છે. હવે તમે આગળ શું શકો છો કે ફાયરમેન, એટલે કે જ્યારે અગ્નિ લાગે છે, આગ લાગે છે તો ફાયર બ્રિગેડ વાળા માણસો આવે છે. તો ફાયરમેન જે હોય છે એ લોકો જે કપડાં પહેરેલા હોય છે, શેના મળેલા હોય છે, મેલા માયના બનેલા હોય છે. તો તમારી એક્ઝામનો કે પ્રશ્ન આવી શકે, તમને કપડાં શાના બનેલા હોય છે, મેલા માયના બનેલા હોય છે, કેમ હોય છે, અગ્નિ અવરોધક છે. તો આ બધું શું હતા, પ્લાસ્ટિકના ગુણધર્મો હતા. હવે આપણે આગળ કહે છે પ્લાસ્ટિક અને પર્યાવરણ. આપણે શું કરીએ છીએ, પ્લાસ્ટિક થી કોઈ વસ્તુ લાવીએ છીએ, યુઝ થતી યુઝ કરીને ફેંકી દઈએ છીએ, કચરામાં ફેંકી દઈએ છીએ, એનું વિઘટન થતું છે નહીં. તો મિત્રો કોઈક દિવસ તમે જોજો કે કોઈ વસ્તુ આપણે કેળા લાવીએ છીએ, કોઈ ફ્રૂટ લાવીએ છીએ, કોઈ તમે સિંગચણા લાવીએ છીએ, પછી બધાનો કચરો શું કરીએ છીએ, પ્લાસ્ટિકમાં પેક કરીને કચરામાં નાખી દઈએ છીએ. ગાયો જે છે, કૂતરા જે છે, તમે તમે ગાયો તમે જનરલી જોઈ જશે કે કચરાના કચરાપેટીમાં મોઢું ઘાલીને લોકો ખાતા હોય છે. હવે તમે કેળાની છાલ પ્લાસ્ટિકની થેલીમાં પેક કરેલી હોય, ઉપરથી ગાંઠ બાંધી દીધેલી હોય છે, એને હાથ ભગવાને આપેલા નથી, તો એ શું કરશે, ઓછું ખુલીને ખાઈ શકશે કે એને ડાયરેક્ટ કેળાની છાલ જ ખાઈ શકશે? ના, એ તો ઇમ્પોસિબલ છે. તો શું કરશે, ડાયરેક્ટ મોઢાથી પહેલા પ્લાસ્ટિકની થેલીને તોડવાનો પ્રયત્ન કરશે, એટલે પ્લાસ્ટિક એના મોઢામાં જાય છે અને શ્વસન તંત્રમાં ફસાઈ જાય છે.
અને ઢોર જે હોય છે એમના પેટની અંદર એક ફળ જામી જાય છે અને ઢોરો મૃત્યુ પામે છે. એ ધારો કે જમીનમાં લગે દટાઈ જાય છે તો પણ પ્લાસ્ટિકનું વિઘટન થતું છે નહીં. એ આપણે શું કરે છે, પર્યાવરણને ખૂબ જ નુકસાન કરે છે. તો એને ફેંકી ના દેતા શું કરવું જોઈએ, રિસાયકલ કરીને ફરી નવો આકાર આપીને શું કરવું જોઈએ, એનો ઉપયોગ કરવો જોઈએ. તમે જોઈ શકો છો કે પાન નંબર 38 ઉપર તમે જુઓ એક કોષ્ટક છે કે દરેક વસ્તુનું વિઘટન થતા કેટલો સમય લાગે છે, કઈ વસ્તુ વિઘટન થતી નથી તો જોઈએ કે ફળો અને શાકભાજીને છાલ કેટલો સમય લાગે છે, 1 થી 2 અઠવાડિયા. કાગળને 10 થી 30 દિવસ, સુતરાઉ કાપડને 2 થી 5 મહિના, લાકડુંને 10 થી 15 વર્ષ લાગે છે, ઊનના કપડાને લગભગ 1 વર્ષ લાગે છે, ટીન એલ્યુમિનિયમ ધાતુના કેનને 100 થી 500 વર્ષ લાગે છે અને પ્લાસ્ટિકની થેલીઓને ઘણા બધા વર્ષો થઈ જાય, પરફેક્ટ સમય પણ કયો છે નહીં કે એનું વિઘટન થતું છે નહીં. એટલે તમે વિચાર કરો, તમે સ્કૂલોમાં તમે જાઓ છો, તમે ખૂબ મસ્ત પ્લાસ્ટિકનો ડબ્બો તમે જોયો, મમ્મીને જીદ કરો છો કે મને તો લઈ આપો જ, અને એમાં મમ્મી લાગે પૌવા બનાવે છે અને ફટોફટ ગરમ ને ગરમ મૂકી દે છે અને 2-3 કલાક સુધીમાં રહે છે, તો પ્લાસ્ટિક ધીમે ધીમે ગરમીના કારણે ઓગળવા લાગે છે. જે આપણા લંચ બોક્સ છે એ ક્યારેય પ્લાસ્ટિકના યુઝ કરવા જોઈએ નહીં. કયા યુઝ કરવા જોઈએ, સ્ટીલના યુઝ કરવા જોઈએ. ઘરમાં પણ કોઈ પણ વસ્તુ જો જનરલી આપણે પ્લાસ્ટિકની કરવી ના જોઈએ, કોઈ શાકભાજી લેવા જોઈએ, ફળ ફળી લેવા જોઈએ, તો પ્લાસ્ટિકની વસ્તુ થેલી ના લઈ જતા સુતરાઉ કાપડની લઈ જવી જોઈએ. કારણ કે આપણને પણ નુકસાન કરે છે અને પર્યાવરણને પણ એટલું જ નુકસાન કરે છે. તમે કોઈક દિવસ તમે એક્સપેરિમેન્ટ કરજો કે તમે કેવા લાવ્યા હોય, કોઈ શાકભાજી લાવ્યા હોય અને બરાબર હવા સુધી બંધ કરી નાખશો, થોડા સમય પછી જોવાનો પ્રયત્ન કરશો તો દુર્ગંધ મળવા મળશે અને થેલીની અંદર બધું પાણી આવી જાય છે. જો પાણી શાકભાજી કે ફળોમાંથી છૂટું પડી જશે તો શું થશે, એ વસ્તુ કવાવા લાગે છે અને બગડવા પણ લાગે છે. તો એ પ્લાસ્ટિક આપણે શું કરવું જોઈએ, ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે, એનો સદુપયોગ કરવો જોઈએ, દુરુપયોગ કરવો જોઈએ નહીં. હવે એક જાગૃત નાગરિક તરીકે કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, હું કહે છે કે 5 R નો સિદ્ધાંત યાદ રાખવો જોઈએ. કેવી રીતે, શું કહે છે, રિડ્યુસ, રિયુઝ, રિસાયકલ, રિકવર અને રિફ્યુઝ, એવી આદતો પાડવી જોઈએ. તો પ્લાસ્ટિકને જો તો ફેંકી ના દેતા શું કરવું જોઈએ, એનું રિસાયકલિંગ કરવું જોઈએ અને વારંવાર એનો ઉપયોગ કરવો જોઈએ, બને ત્યાં સુધી એનો ઉપયોગ કરવો જોઈએ એમ નહીં. એવું કહેવાય છે કે જેટલું પ્લાસ્ટિક પતલું હશે એટલું જ આપણે નુકસાન વધુ કરે છે. એટલે સુતરા ગવર્મેન્ટે એટલે શું કરી નાખ્યું છે, એના પર ખૂબ જ પ્રતિબંધ મૂકી દીધેલો છે. પ્રાણીઓ તો મરી જાય છે, પણ કોઈ નાનું બાળક ભૂલમાં કોઈ પ્લાસ્ટિકની વસ્તુ ખાઈ જશે તો એનું કેમ નુકસાનકારક છે, કારણ કે એનું વિઘટન થતું છે નહીં. તો આજે આપણે શું નિયમ કરીશું, એ કોઈ પણ વસ્તુ લેવા જઈશું તો પ્લાસ્ટિકની વસ્તુને થીલી લઈને જઈશું નહીં, શું લઈ જઈશું, સુતરાઉ કાપડની કે સરની થીલી લઈને જઈશું અને 5 R સિદ્ધાંતનો ઉપયોગ કરીશું. તો મિત્રો, અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. સ્વાધ્યાય અભ્યાસ તમારે પૂરો કરવાનો છે અને બોર્ડમાં મેં જે પણ માહિતી લખી છે તમારે લખવાની છે અને વારંવાર તૈયાર કરવાની છે. ક્યાંય પણ સમજણ ના પડે તો ગભરાયા વગર મને પૂછી શકો છો. તો અહીંયા પાઠને વિરામ આપીએ છીએ. જય હિન્દ, જય ભારત, નમસ્કાર.